અયોધ્યામાં બનેલ નૂતન રામ મંદિર ખાતે સમગ્ર રાજ્ય દેશના લોકો પોતે પ્રથમ વખત દર્શન કરવાના ઉત્સાહને લઈને આનંદિત હોય છે, ત્યારે આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ વેરાવળ લોકસભા સીટમાંથી આસ્થા ટ્રેન કે જે અયોધ્યા ભગવાન શ્રીરામના દર્શન ભાવિકોને કરાવશે, તેમાં 800થી વધુ ભાવિકો વેરાવળથી જોડાયા હતા. જૂનાગઢથી 355 મળી કુલ 1335થી વધુ યાત્રિકો જોડાયા છે. આજે વેરાવળ રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા ટ્રેન ઉપડે તે પહેલા સમગ્ર રેલવે સ્ટેશન વિસ્તાર જય જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યો હતો. તો અનેક ભાવિકો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભકામનાઓ પાઠવી રહ્યા હતા. તો કેટલાક ભાવિકો ભગવાન શ્રીરામને પ્રાર્થના કરવાના છે કે મોદી સરકાર આગામી લોકસભા ચૂંટણીમાં 400થી વધુ લોકસભાની સીટો મેળવે એવી શ્રદ્ધાથી પ્રાર્થના અને દર્શન કરશે. આ સ્પેશિયલ ટ્રેનમાં વેરાવળથી 800થી વધુ ભાવિકો તેમજ જૂનાગઢથી 537 મળી કુલ 1335થી વધુ ભાવિકો અયોધ્યા જવા રવાના થયા છે. આ અયોધ્યા રામ દર્શન યાત્રાનું આયોજન ભાજપ જૂનાગઢ લોકસભા દીઠ કાર્યકરો દ્વારા કરાયું છે, જેમાં રેલ વિભાગ દ્વારા પ્રત્યેક વ્યક્તિ દીઠ રેલ ટિકિટ 1710 રૂપિયા ટિકિટ છે, જેમાં નાસ્તો પાણી જમવા સહિતની તમામ સુવિધાઓ રેલવે દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે અને પોલીસ જવાનો પણ સિક્યોરિટી માટે તૈનાત કરવામાં આવ્યા છે. દીપક જોશી, ZS TV, ગીર સોમનાથ. અયોધ્યા માટે શું કહેશો? 500 વર્ષ પહેલા ભગવાન શ્રી રામનો જે જન્મ સ્થળ હતું ત્યાં ભવ્ય રામ મંદિર બનવાની વાતમાં છેલ્લા 500 વર્ષથી સમગ્ર વિશ્વની હિન્દુ જ્ઞાતિ એક જ મગજમાં કલ્પના હતી કે ભવ્ય રામ મંદિર જ્યાં રામ ભગવાનનો જન્મ થયો છે ત્યાં બને, અને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ફેસ્ટિવલમાં પણ જનસંઘની સ્થાપનાથી નક્કી કરેલું કે મંદિર વહાઈ બનાવીંગે, પણ તારીખ નથી બતાવતા. પણ તારીખ પર જ્યારે બતાવવાનો વારો આવ્યો, આજે 500 વર્ષ પછી અયોધ્યામાં જ્યાં ભગવાન રામનો જન્મ થયો ત્યાં જ એ સ્થળ ઉપર આખા વિશ્વમાં સૌથી મોટું મંદિર ભગવાન શ્રી રામનું બન્યું છે. અને આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, જે ભારતીય જનતા પાર્ટીના જે જનસંઘથી માંડી RSSથી માંડીને આખું જીવન સમર્પિત કર્યું છે આ દેશના પ્રધાનમંત્રીને નાતે, તેમણે એ કલ્પના સાથે પોતાના ધ્યેય સાથે આગળ વધ્યા અને આ જે કોર્ટ કેસ હતો એ કેસમાં પણ ઇમરજન્સી કાર્યવાહી થાય અને રજૂઆતો ધ્યાને લઈ અને આજે 22મી જાન્યુઆરીએ ભગવાન રામનો જ્યાં જન્મ થયો ત્યાં એ સ્થળે ભવ્ય રામ મંદિરની ઉદ્ઘાટન અને લોકોને દર્શનાર્થે ખુલ્લું મૂકવાનો જે યશ મળ્યો છે એ એક અદ્ભુત છે. આ સોનેરી ઇતિહાસમાં આવતા ઇતિહાસ જે હશે એ ઇતિહાસમાં એક સોનેરી દિવસ તરીકે આજે રોજના 5 લાખ લોકો અયોધ્યા જાય છે અને સ્વયંભૂ જાય છે. આજે તમે કલ્પના કરો કે જૂનાગઢ લોકસભાની સીટ ઉપર 813 લોકો માત્ર ગીર સોમનાથ જિલ્લાના છે અને 1344 લોકો આ આખી કોન્સ્ટિટ્યુન્સીના લોકો જ્યારે ભગવાન રામના જે ભવ્ય દર્શન કરવા માટે તલપાપડ કરી રહ્યા છે અને એક જ આત્મા છે. આજે 70 વર્ષ હોય 80 વર્ષના ડોસીમાં હોય એક જ વાત કે મારા ભગવાન રામનું મારું દર્શન થઈ જાય, પછી મારો જે થાય ભલે થાય પણ મારી તમન્ના પૂરી થાય, આવી વાત લઈને આજે આ ટ્રેન રવાના થઈ છે. આજે અમે બધા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો સાથે મળી લીલી ઝંડી આપી અને ભગવાન રામના દર્શન કરીને પરત પાછા ઘરે આવે ત્યારે એક પોતાનું જીવન આખું અલગથી સફળતાપૂર્વક પોતાનું જીવન ઉજ્જવળ થાય એના માટે આજે સૌ કોઈ જઈ રહ્યા છે. અને ભગવાન સોમનાથને આપણે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન સોમનાથ આ અમારી ટ્રેન અને આ 1344 લોકો આ ટ્રેન પરત આવે અને દર્શન કરી અને પોતાનું જીવન ધન્ય બનાવે એવી શુભેચ્છા. ઓકે.
હું નરસિંહભાઈ ગોવિંદભાઈ જાદવ ટ્રાન્સલેટ. અત્યારે અમે અયોધ્યા શ્રી ભગવાન શ્રી રામના દર્શન કરવા જે ટ્રેન જઈ રહી છે એમાં બધા યાત્રિકો ખૂબ મોટી સંખ્યામાં અહીંથી અયોધ્યા જઈ રહ્યા છે, એટલે બધા યાત્રિકો એક સાથે 1400 જણાની અહીંયા સોમનાથથી પણ છે અને જૂનાગઢથી પણ છે. અત્યારે બે વાગે લીલી ઝંડી આવી રહ્યા છે. વ્યવસ્થા કરવા ઉપર રેલવે તંત્રનો શું કહેશો? વ્યવસ્થા કરવા ઉપર રેલવે તંત્રનો પણ મોટો આભાર, પોલીસ સ્ટાફનો પણ મોટો આભાર, બધાનો ખૂબ સહકાર છે. બધા કાર્યકરોએ પણ બધા અહીંયા ખૂબ સહકાર આપે. પોલીસ આજે શ્રી રામ ચંદ્ર ભગવાનની એટલી પ્રાર્થના કરીએ કે અમારો દેશ આગળ વધે અને આવા નવા સનાતન ધર્મને કામ થતા રહીએ એવા બધા અમે એ માટે દેશ માટે પ્રાર્થના કરવા અયોધ્યા જઈ રહ્યા છીએ. આપણો પરિચય ચિત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપસિંહ ડાકાભાઈ બારડ. આજરોજ અયોધ્યા જવા માટે દર્શન કરવા માટે શ્રી રામ ભગવાનના ગીર સોમનાથ જિલ્લાના 812 અને જૂનાગઢ જિલ્લાના 528 ટોટલ 1340 જણા આજે વેરાવળથી 2 વાગ્યે ટ્રેન રવાના કરી છે. એમાં અમારા સુત્રાપાડા તાલુકાના ગામ્યોના યાત્રિકો જે અયોધ્યા દર્શન કરવા જઈ રહ્યા છે તે 86 જણા દરેક ગામમાંથી લોકો સ્વયંભૂ જોડાણા છે. તેમને બધાને અમે આજે રેલવે સ્ટેશન વેરાવળે એને મૂકવા માટે આવેલા અને એને પ્રસ્થાન 2 વાગે ટ્રેન કરશે. જય શ્રી નામ અને પરિચયથી સ્ટાર્ટ કરી દે. હું મુકેશ ચોલેરા, વેરાવળ રેલવે સ્ટેશન કમિટી મેમ્બર અને ગુજરાત પેસેન્જર એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી સૌરાષ્ટ્રના. અને મારું વેરાવળ અને ગીર સોમનાથ જિલ્લાની પ્રજા રામલલ્લાના દર્શન કરવા માટે થનગની રહી છે. આજે વેરાવળની અંદરથી આસ્થા ટ્રેનની શરૂઆત થઈ રહી છે, ત્યારે વેરાવળ અને ગીર સોમનાથ જિલ્લાના અને જૂનાગઢ જિલ્લાના ટોટલ 513 1312 રામલલ્લાના ભક્તો જઈ રહ્યા છે. ત્યારે આનંદ અને ખુશીના માહોલ સાથે જય જય શ્રી રામના નારા સાથે થનગનીને જઈ રહ્યા છે. ત્યારે અમે પાર્ટીના કાર્યકર્તા અને રેલવે સ્ટેશનના કમિટી મેમ્બર એને વિદાય કરવા માટે અમે આવી રહ્યા છે. ત્યારે આજે રામલલ્લાના તે જ્યારે 1750 રૂપિયામાં આવવા જવા માટે રહેવા અને ખાવા પીવાની સુવિધા માટે અમે ભારતીય જનતા પાર્ટી તરફથી વ્યવસ્થા કરવામાં આવેલી છે. ને રામલલ્લાના દર્શન કરવા માટે વેરાવળ અને ગીર સોમનાથ જિલ્લાના પ્રજા હર ખુશીની લાગણી વ્યસ્ત કરી રહ્યા છે. ત્યારે આપણને એક આનંદ થાય છે, માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાને 500 વર્ષના કાર્યકાળ દરમિયાન આજે રામલલ્લાનું ભવ્યમાં ભવ્ય અતિથિ ભવ્ય મંદિર બનાવ્યું, એને લાભ લઈ ને જય જય શ્રી રામ. રાજીભાઈ, આજે યાંત્રિકો રવાના થયા છે, શું છે આખી વિગત? આજે સોમનાથથી અયોધ્યા જે રામલલ્લા દર્શન માટે ટ્રેન જઈ રહી છે, આપ બધા જાણો છો કે 22મી તારીખ જાન્યુઆરીની આપણા માટે એક દિવસ ઐતિહાસિક દિવસ બની ગયો છે. એનું કારણ કે 500 વર્ષનો ઇંતજાર પછી ભગવાન શ્રી રામ પોતાના જન્મસ્થળ ઉપર બાળ સ્વરૂપમાં જ્યારે પ્રતિષ્ઠા થઈ છે અને પધાર્યા છે ત્યારે એનો થનગનાટ સમગ્ર ભારતને વિશ્વમાં છે. એના ભાગરૂપે આજે સોમનાથથી અયોધ્યાની ટ્રેન અમારી જૂનાગઢ લોકસભાના માંથી દરેક લોકો વડીલો ભાઈઓ બહેનો જઈ રહ્યા છે, ત્યારે એની શુભેચ્છાઓ માટે અને અહીંયાથી રામલલ્લાનો સંદેશો ત્યાંથી લઈ અને ફરી સોમનાથ આવશે ત્યારે અમને અતિ ખુશી અને આનંદ થશે.